વડોદરા ખાતે આઈબીના પીઆઈ હોવાની ખોટી ઓળખ આપી વેસુની કરોડોની જમીનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી બિલ્ડર સાથે જમીનનો સોદો કરવા નીકળેલા વડોદરાના બે ચીટરોને પોલીસે પકડી પાડી ઉમરા પોલીસને સોંપ્યા હતા. પોલીસે હિતેશ સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીની ગાડીમાંથી અન્ય 10 જમીનના બોગસ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા હતા. પાર્લે પોઈન્ટના બિલ્ડર વિમલ પટેલની વેસુમાં જમીન છે. હિતેશે આ જમીનની બોગસ સોદા ચિઠ્ઠી અને સાટા ખત બનાવી છેલ્લા એક મહિનાથી સુરતમાં આ જમીન વેચવા ફરતો હતો, જેમાં ચીટર એક બિલ્ડરને વિમલ પટેલની જમીનના બોગસ કાગળ બતાવી વેચવા ગયો હતો. તેની જાણ બિલ્ડર વિમલ પટેલને કરી હતી. આથી જમીન માલિક વિમલ પટેલ ચીટરને પકડવા પીપલોદમાં જમીનનો સોદો કરવાના બહાને ગયા હતા. વિમલે જમીનનો સોદો નક્કી કરવા 21 લાખના ચેક અને બાકીના 30 લાખ રોકડા મળી 51 લાખની રકમ પહેલા આપવાનું નક્કી કરી જમીનના ડોક્યુમેન્ટ જોવા માંગ્યા હતા, જેમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાથી જમીન માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી આરોપીને રંગે હાથ પકડાવી દીધો હતો. ગુરુવારે મોડી રાત્રે ઉમરા પોલીસે બિલ્ડરના ભાઈ પિયુષ પટેલની ફરિયાદ લઈને ગુનો નોંધી ચીટર હિતેશ ગોહિલ, તેનો સાગરીત ઈશિતસિંહ, કિરપાલસિંહ પરમાર અને નાથા રત્ના ભરવાડની ધરપકડ કરી હતી. અન્ય એક ઇસમનો ફોટાના આધારે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વડોદરાના હિતેશ ગોહિલે જમીનમાં બોગસ સોદા ચિઠ્ઠી અને સાટા ખત બનાવ્યો, તેમાં વિમલ પટેલના નામે 18 જણના વ્યક્તિનો ફોટો અને તેની ઉંમર 52 વર્ષ બતાવી છે, જ્યારે વિમલ પટેલની ઉંમર 40 વર્ષની છે. એ જ રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં શીલાબહેનની ઉંમર 74 વર્ષની હતી, તેના બદલે બોગસ ડોક્યુમેન્ટમાં 40 વર્ષની ડમી મહિલા ઊભી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.